सब्सक्राइब करो आ चैनल ने। आया मियां मल भाई मारो जी। अरे आओ तारा भाई थी परेशान तू जी। तारा भाई कोई सारी छोकरी आवे तो मारी रिक्शा लेने जातो रे जी। अरे कोई जाडू बापुलो आवे तो मारा माटे छोड़ी देजे मारो माथू चलावा जी। હું તારા ભાઈ થી પરેશાન છું। અય્યો દેવા રે દેવા, અરે મોક્તરી ચામરી નાતી દેવી છે। અય્યો આ બાબરો છે પણ બેરો પણ છે જે। અરે મને કાબર છે, મને કાબર છે, મારી પરિયે સાંભળતો નથી, લાકડી પરિયે સાંભળતો નથી, હું તેને જોઈ લે છે। હા વાહ વાહ, ચલો ચલો। અરે આ તો રઘુ। કોણ રઘુ? અરે જગુ દાદા નો ભાઈ રઘુ। આજે ન થવાની થશે। ચાલ ને આજે હું તને ઘરે છોડી દઉં। અરે ના ના ભાઈ, ફી ભરવા આવ્યો છું, એની સાથે જતો। સુંદર, અતિ સુંદર, ચાલ આપણે લંચ પર જઈએ અને ત્યાંથી પછી આપણે લોંગ ડ્રાઈવ પર જઈશું। હા, અને પછી એ મારે તારી સાથે લંચ પર પણ નથી આવું કે નથી લોંગ ડ્રાઈવ પર, સમજો? ચાલ રસ્તો પકડ બેબી, બેવકૂફ છું। સેમ પ્રોગ્રામ આપણે કરી નાખ્યો, શું કહેવું છે બેબી? એક જ બીજી વાર રાધા, તારા ભાઈને હોસ્પિટલે લઈ જા, આ લોકોને તો હું જોઈ લઈશ। શું કમાલ છે રઘુ, પ્રિન્સિપલ આવી ગયા, ચાલ જલ્દી, ચાલો ભાગો જલ્દી, ચાલ રઘુ ભાગો ભાગો। નીતિન, શું છે આ બધું? કોઈ રઘુ નામનો ગુંડો હતો। લાખા, 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 લાખા
भाई जमी लेने भाई प्लीज भाई प्लीज भाई मारी भूल थी गई तो मैंने 10-15-20 थप्पड़ मारी ले सॉरी भाई भाई प्लीज जमीलेन भाई लखाए रघु साथे मारा मारी करी एटली तू नाराज छे ने तू ते पण तो कॉलेज मा रघु साथे मारा मारी करी हती ने एटले हूँ पण तारा थी नाराज छू जाओ मारे पर नहीं जमू नहीं जमवानी भाई नितिन शीतल नितिन मारी मम्मी तने खूब ज याद करे छे एक बार मारा घरे चा पीवा आव ने हे मारा पप्पा छे ने એ પણ તારી મમ્મીને બહુ જ યાદ કરે છે એમને તારા ઘરે મોકલું ધટ હટ હાય નીતિન તમે હું તમારો આભાર માનવા આવી હતી આભાર અને આટલો મોડો સોરી પણ મોડો તો મોડો થેન્ક યુ સો મચ આભાર એમ ના મનાય શીતલ રીટા શું કહો છો ભાઈ જવા દે ને રાધા કોણ હતો એ છોકરો ખાનદાન નું નાક કપાવ્યું બાઇક માં રખડો છો આખા ગામ માં ગીત ગાતા ફરો છો અમને વાત ન કરે અમે બંને તારા ભાઈઓ છીએ ને તોય તે અમારી આંખોમાં ધૂળ નાખી એના બદલે તે જો અમને વાત કરી હોત તો એ છોકરા સાથે તારું પાકું કરી દેત મને ખબર છે તમે એમ નથી કહેતા
પણ હું કહું બેને બની વી સારા ગોતિયા છે. મારી લે ભાઈ, મારી લે, મારી લે. મારી બેન ની આંખમાં આંસુ મારાથી નહીં જોવાય. અને સાચું બોલજે ભાઈ, આપણી લાડકી બેન ને દુખી થતી તું જોઈ શકીશ? સાચું બોલ. બેન, ભાઈના આશીર્વાદ મળી ગયા, જઈને ખુશ ખબર આપી દે. જગુ દાદા, તમારો ભાઈ રઘુ તમને મળવા આવ્યો છે. તારો હાથ કોણે ભાંગી નાખ્યો? લખાય. અને એ વાત કેવા તું મને અહીંયા આવ્યો છે? હે, તો તારો આ બીજો હાથ કેમ સાચો રહી ગયો? ભાઈ, પણ એ માણસ બહુ ખતરનાક છે, એકલો આઠ આઠ ને ભારે પડે છે. મને લાગે છે કે તારાથી કઈ નહીં થાય. હવે મારે જ બહાર આવીને કઈ કરવું પડશે. લાખાની ઓળખતી નથી. લાખો જે રિક્ષામાં બેસી જાય તે રિક્ષા લાખાની. ઓ, તો તારું નામ લાખો છે. સરસ નામ છે. અને તમારું નામ? મારું નામ સપના છે. ખરેખર સપનામાં આવો એવા છો. થેન્ક યુ. મેન્શન નોટ. બસ 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 બસ, લો આવી ગયો તમારું ઠેકાણું. આજે પણ મારી પાસે છૂટા નથી. લાખા કંટ્રોલ કર, લાખા કંટ્રોલ કર. નમસ્કારમ વિરમ શેઠ, તમે આઈ? મારે જાણવું છે કે બહાદુર કોણ છે જેણે રઘુને માર્યો. રાગુને આઈ હોય એ તમારો દોસ્ત છે, મે જગર કે ટોકળે. આયો લાક એટલે આના આ જો તો કરે કોણ આવી છે જે? આયો વિરમ શેઠ આવી છે જે? આયો બહુત અચ્છો આદમી છે, બહુત દિલવાળા આદમી છે, બહુત બડા પેટમાં. તો જગાના ભાઈ ને તે માર્યો? હા, તો તું મારા માટે કામનો માણસ છે. સાંભળ, મેં મારું એક મકાન સ્કૂલ માટે ભાડે આપેલું, પણ જગા એના ઉપર ગેરકાયદેસર કબજો કર્યો અને ત્યાં છોકરીઓને ચાવે છે. આગળ બોલો. તું મને આ જગ્યા ખાલી કરાવી દે, હું તને 5 લાખ રૂપિયા આપીશ. નહીં વિરમ શેઠ, હું આવા ગુંડાગીરીના કામ કરતો નથી. હું જાણું છું આ કામ તારા સિવાય કોઈ નહીં કરી શકે. 10 લાખ. મરદની એક જ જબાન હોય છે વિરમ શેઠ, ના એટલે ના. તમે અહીંયા રોજ આવો છો? હું પણ આવીશ. આવું ને.
એક વાત કહું, મેં કાલે સરસ મજાનું સપનું જોયું અને સપનામાં મારી સાથે તમે હતા. હા, માત્ર તમે જ, બીજું કોઈ જ નહીં. ચારે તરફ પર્વતો, લીલી છમ વનરાઈઓ, ખળખળ વહેતા પાણી, અને ખાસ વાત ખબર છે, તમે મારી સાથે ગીત ગાયું. હા, તમે. સોરી, મારો ઈરાદો તમારું દિલ દુભાવવાનો નહોતો. એક વાત કહું, તમે ભલે બોલી ન શકતા હો, પણ તમારી આંખો બધું જ બોલી દે છે, અને એ આંખો કહે છે કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો, જેમ હું તમને કરું છું. પાલનપુર ગામમાં રહેતી હતી. મા બાપની ખૂબ જ લાડકી હતી. મારા લગ્ન સારા ઠેકાણે નક્કી થયા. મારે હિરોઈન બનવું હતું, એટલે લગ્નના દિવસે હું સૌજી સાથે ભાગી નીકળી. સૌજીએ મને ડાન્સ બારમાં કામ અપાવ્યું. હું ત્યાં કામ કરવા લાગી. એક વાર સૌજી આવ્યો. મારી માની બીમારીના મને ખબર આપ્યા. માની સારવાર માટે તે અવારનવાર પૈસા લઈ જતો. મને માની ચિંતા થવા લાગી. એટલે હું હિંમત કરીને એક દિવસ ઘરે ગઈ.